નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત બુલેટિન. રાજ્યના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા. સૌથી પહેલા વાત કરીએ માસ્તરને મારની. તો તરફ રાજ્યભરમાં વિરોધ સામે હવે સરકાર એક્શનમાં આવી છે. એસટી અને શિક્ષકોના વિરોધને ખાળવા કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં નીતિન પટેલ, આરસી ફળદુ અને ભૂપેન્દ્રસિંહની કમિટી બનાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે એક તરફ એસટીના કર્મચારીઓની હડતાળ છે, ત્યારે વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કે જેઓ શિક્ષણ મંત્રી છે, ત્યારે નાયબ મુખ્યમંત્રી આ અધ્યક્ષતા કરશે આ કમિટીની. ત્યારે આ કમિટી હાલ તો બનાવી દેવામાં આવી છે. બંને જે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, એક તરફ શિક્ષકોનો વિરોધ, બીજી તરફ એસટી કર્મચારીઓનો વિરોધ, તેને ખાળવા માટે, તેનું કોઈ નિરાકરણ લાવવા માટે હાલ તો આ કમિટી બનાવવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે એસટીના કર્મચારીઓ વિવિધ પડતર માંગોને લઈને ગઈકાલથી હડતાળ પર ઉતર્યા છે, જ્યારે કે આજે શિક્ષકોમાં સેલ મૂકી હડતાળ કરી રહ્યા છે, જેમાં તેઓએ પણ વિવિધ માંગો સાથે હાલ સરકારની સામે બાયો ચડાવી છે અને વિધાનસભાનો ઘેરાવ કરવાનો વહેલી સવારે પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદથી જ ગાંધીનગર ખાતે હાલ શિક્ષકો વિરોધ પ્રદર્શન કરતા નજરે પડી રહ્યા છે. કેટલાક શિક્ષકોની સવારે અટકાયત પણ કરી લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વિધાનસભાનો ઘેરાવ કરવાના હતા શિક્ષકો, ત્યારે આ બાબતોને ખાળવા માટે હાલ તો એક કમિટીની પણ રચના કરવામાં આવી છે, જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આ મીટિંગમાં આ મુદ્દો કઈ રીતે ખાળી શકાય, તેનું કઈ રીતે નિવારણ લાવી શકાય તે મુદ્દે ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે એસટી કર્મચારીઓના વિરોધ સામે ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા નિવેદન સામે આવ્યું હતું. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે જે નિગમ ફાયદો કરતું હોય તે સાતમો પગાર પંચ આપે, તે બાબતનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. અને સાથે જ તમામ કર્મચારીઓને સંયમ જાળવવા અપીલ કરવામાં આવી હતી. લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે પણ વિનંતી કરવામાં આવી હતી. જોકે એસટી કર્મચારીઓનો વિરોધ યથાવત રહેતા કેટલીક ખાનગી બસો પણ દોડાવવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ શિક્ષકો દ્વારા પણ જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, તેને પગલે પણ આ વિરોધને ખાળવા માટે વહેલી સવારથી જ અહીં પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ત્રણ લેયર સુરક્ષા કરવામાં આવી છે, જેના કારણે શિક્ષકો જે છે તે વિરોધ કરતા તેને રોકી શકાય, અટકાવી શકાય. જોકે શિક્ષકોનો વિરોધ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. જ્યાં સુધી પોતાની માંગો નહીં સંતોષાય ત્યાં સુધી શિક્ષકો આ જ પ્રકારે વિરોધ યથાવત રાખશે તેવું કહેવું છે. જોકે આ બાબત લઈને શિક્ષકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. કેટલાક શિક્ષકોની વહેલી સવારે અટકાયત પણ કરી લેવામાં આવી હતી. ત્યારબાદ વિધાનસભાનો ઘેરાવ કરવા જઈ રહેલા શિક્ષકો સાથે પોલીસનું ઘર્ષણ પણ સર્જાયું હતું. હાલ પણ કંઈક આવા જ દ્રશ્યો પાટનગર ખાતે જોવા મળી રહ્યા છે. ખૂબ જ મોટી સંખ્યામાં શિક્ષકો ગાંધીનગર પહોંચી ચૂક્યા છે. વહેલી સવારથી જ તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે. જોકે શિક્ષકોનું એ પણ કહેવું છે કે છેલ્લા કેટલાય સમયથી તેઓ જે માંગો કરી રહ્યા છે તે પૂરી કરવામાં નથી આવી રહી, ત્યારબાદ તેઓએ આખરે આ વિરોધનું શસ્ત્ર ઉગાડ્યું છે. જોકે હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ મચક આ શિક્ષકોની માંગોને લઈને નથી આપવામાં આવી. બીજી તરફ એક કમિટી બનાવવામાં આવી છે, જેમાં નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આરસી ફળદુ આ કમિટીમાં અધ્યક્ષતા કરશે. અને આ કમિટી દરમિયાન રાજ્યભરમાં થઈ રહેલા એસટી કર્મચારીઓના વિરોધ અને શિક્ષકોના વિરોધને કઈ રીતે ખાળી શકાય, કઈ રીતે રોકી શકાય અને કઈ રીતે તેનું નિરાકરણ લાવી શકાય તે માટેની ચર્ચા આ કમિટી કરશે. જોકે હવે એ તો સમય જ કહેશે કે આખરે તેનું શું નિવારણ આવે છે. એક તરફ જ્યાં શિક્ષકો વિરોધ કરી રહ્યા છે, બીજી તરફ એસટીના કર્મચારીઓનો પણ બે દિવસથી વિરોધ યથાવત રહ્યો છે. શિક્ષકો માસ્ક સીલ પર ઉતરી પોતાની માંગો લઈને ગાંધીનગર પહોંચી ચૂક્યા છે, ત્યારે આ જ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા હિતેન્દ્ર આપી રહ્યા છે. હિતેન્દ્ર, એક કમિટીની રચના કરવામાં આવી છે રાજ્યભરમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનને ખાળવાને લઈને, જાણવા માંગીશું વિસ્તારથી. રાજ્યની અંદર ત્રણ મુખ્ય અત્યારે આંદોલન ચાલી રહ્યા છે. એક તરફ એસટીના કર્મચારીઓ દ્વારા પણ સાતમા પગાર પછી માસ્ક આંદોલન શરૂ કરી દેવામાં આવ્યું છે. એ પ્રકારે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પણ એમની પડતર માગણી લઈને આંદોલન છેડવામાં આવશે. ખૂબ ઉગ્ર આંદોલન જોવા મળ્યું છે. ત્યારે રાજ્ય સરકારે પણ આંદોલનની ગંભીરતા અને કર્મચારીઓની માગણીઓ ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પ્રધાનોની સમિતિ બનાવી છે, જેની અંદર સૌરભ પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત લોકોનો પણ સમાવેશ કર્યો છે. આ સમિતિ દ્વારા નક્કી કરવામાં આવશે કે કર્મચારી જે માગણી છે કેટલી આપી શકાય, એવી છે એમના દ્વારા જ
સંગઠનના પ્રતિનિધિઓ સાથે પણ મંત્રણા કરવામાં આવનાર છે, પરંતુ અત્યારે જયારે પ્રાથમિક શિક્ષક સંઘના જે હોદ્દેદારો છે એના દ્વારા અહીંયા જાહેરાત કરવામાં આવી, પરંતુ શિક્ષકો માનવા તૈયાર નથી. એમનું પ્રશ્ન માનવું છે કે આ રાજ્ય સરકારની લોલીપોપ છે, એમનું પ્રશ્ન માનવું છે કે અત્યારે જ રાજ્ય સરકાર દ્વારા એમની માંગણીને સંતોષવામાં આવે, પરંતુ રાજ્ય સરકાર પણ એ સ્થિતિમાં નથી કે તાત્કાલિક આ તમામ માંગણીઓ સંતોષે. પરંતુ પ્રાથમિક શિક્ષકોનો અત્યારે ઉગ્ર રોષ નાગરિક સ્વરૂપ પાર્કમાં જોવા મળી રહ્યો છે. ખૂબ મોટી સંખ્યામાં પ્રાથમિક શિક્ષકો અહીંયા આવી પહોંચ્યા છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણી પણ અહીંયા આવી પહોંચ્યા હતા, એમના દ્વારા પણ એમને સમર્થન આપવામાં આવ્યું છે કે શિક્ષકો સાથે જે આંદોલન થઈ રહ્યું છે એની માંગણી વ્યાજબી છે. પરંતુ ગઈકાલે જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નાણા ખાતાનો અહેવાલ ધરાવતા નીતિનભાઈને એક વાત સ્પષ્ટ થઈ છે કે રાજ્યની અંદર અનેક આંદોલનો ભલે, પરંતુ દરેક તાજેતરમાં સમાચાર મળ્યા કે સરકાર દ્વારા ત્રણ મિનિસ્ટર સાહેબોની એક કમિટી બનાવી છે, તો એ કમિટી જ્યારે અમને બોલાવશે ત્યારે અમે કામદારોના પ્રશ્નો માટે ત્યાં જવા માટે તત્પર છીએ અને વાટાઘાટો કરવા માટે પણ અમે તત્પર છીએ. મુખ્યમંત્રીએ આંદોલન સમિટી લેવા પરત ખેંચવાની અપીલ કરી છે, એ અંગે આપનો શું નિર્ણય છે? રાજ્યની પ્રજા એકદમ બાનમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી, અમારા એસટીના કામદારોના લગભગ બે વર્ષથી અમે આ સાતમા પગાર પંચ માટે માગણી કરી રહ્યા છીએ અને અમે વારંવાર સરકારશ્રીમાં રૂબરૂ અને મૌખિક અને લેખિત રજૂઆત કરેલી છે. આમ છતાં સરકાર દ્વારા અમને કોઈ હકારાત્મક પ્રતિભાવ ન મળતા અમારા કર્મચારીઓનો આક્રોશ એટલો બધો છે કે સ્વયંભૂ આ હડતાલનું આયોજન થયું છે અને સ્વયંભૂ જ હડતાલ પડેલી છે. માટે જ્યાં સુધી પ્રશ્નો ન ઉકેલાય ત્યાં સુધી કર્મચારીઓની પણ લાગણી એવી છે કે હડતાલને પાછી નહીં ખેંચવી જોઈએ. અને પબ્લિક માટે એટલે કે મુસાફર જનતાને અમે ભૂતકાળમાં પણ લેખિત અને અમારા બેનર દ્વારા પ્રદર્શિત કર્યું હતું કે ભાઈ અમને માફ કરજો, આ અમે કાયમ આખો 12 મહિના અને અથવા તો જ્યાં સુધી અમારી હડતાલ કે એવું કંઈ ન થાય ત્યાં સુધી અમે તમારી અવિરત સેવા કરીએ છીએ, પરંતુ આ 2-3 દિવસ અમને માફ કરજો એવી અમે માફી પણ માગી લીધેલી છે. જ્યાં સુધી અમારા પ્રશ્નોનો નિવેડો નહીં આવે ત્યાં સુધી હડતાલ માટે સંકલન સમિતિ પછી છેલ્લે જે કંઈ નિર્ણય લેશે, પરંતુ જો પ્રશ્નોનો નિવેડો નહીં આવે તો હડતાલ ચાલુ રાખવી એવી દરેક કર્મચારીઓની લાગણી છે, જેને સંકલન સમિતિ દ્વારા મોડી એને એ ચર્ચા કરી અને નિર્ણય લેવાશે. સરકાર મળવા બોલાવે ત્યાં સુધી હડતાલનું સ્ટેટસ શું રહેશે? ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે. સરકાર મળવા બોલાવશે ત્યાં સુધી હડતાલ ચાલુ જ રહેશે, યથાવત રહેશે. કાલે કમિટી મળી હતી અને એમાં એવું નીતિનભાઈએ પણ કીધું હતું કે સાતમા પગાર પંચ સિવાયની જે માંગણીઓ છે એમાં અમે હકારાત્મક વલણ છે. સાતમા પગાર પંચની જ મુખ્ય માંગણી છે અમારી. અમારી એસટીના કામદારોની મુખ્ય માંગણી જ સાતમા પગાર પંચની છે, જેને ઘણો બધો સમય એટલે કે 2016 પછી આજે 2019 ચાલુ થઈ ગયો, લગભગ 3-1 વર્ષનો સમય વીતી જવા છતાં અમારી માંગણી સંતોષાઈ નથી. માટે મુખ્ય માંગણી જ અમારી સાતમા પગાર પંચની, જો એ સોલ્વ નહીં થાય તો સંકલન સમિતિ પછી જે કંઈ નિર્ણય કરે, પરંતુ હું એવું માનું છું કે કર્મચારીઓ એના માટે મંજૂર નહીં રાખી શકે. પેટા પ્રશ્નો જે કોઈ છે એ પણ અમારા સોલ્વ કરવાના થશે, જે નિગમ લેવલના છે એટલે એ તો કદાચ નિગમના મેનેજમેન્ટ દ્વારા એને ઉપર હકારાત્મક નિર્ણય લેવાશે એવું લાગી રહ્યું છે. સરકારે કમિટી બનાવી છે એ બરોબર, કમિટી બનાવી કમિટી અમને બોલાવશે અને લેખિતમાં આપશે તો અમે ચર્ચા કરવા જઈશું. કામદારોના પ્રશ્નો અને કામદારોની ચર્ચા કરવી હોય તો ચોક્કસ અમને બોલાવે તમે જવા તૈયાર હશે, અને અમે કોઈ પ્રજાને બાન પકડ રાખવા માટે ટેવાયા નથી. અમે પહેલાં જાણ કરી હતી કે ભાઈ પ્રજાને તમે 2-3 દિવસ કાઢજો. અમારા 2 વર્ષથી પ્રશ્ન ચાલે છે, લિંગની લિંગણી થાય છે, બધાને અમે મળી રહ્યા છે, બધાને મળી અવારે રજૂઆત કરી, લેખિતમાં રજૂઆત કરી, છતાં અમારા પ્રશ્ન કોઈ જ સાંભળતા નથી. 19 નિગમોને જ્યારે 7મું પગાર પંચ અને એસટીને બકાત રાખે તો એ બરોબર નથી. 6ઠ્ઠું મળ્યું હતું, 5મું મળ્યું હતું, 6ઠ્ઠું મળ્યું હતું. અત્યારે એમ કહે છે કે ભાઈ જે નિગમ ખોટ કરતું હોય એને 7મું પગાર પણ મળી શકે નહીં. અમે સરકારે નિર્ણય લીધો તો અમને 5મું આપ્યું, 6ઠ્ઠું આપ્યું, એમાં લેખિત આપ્યું છે કે 7મું પણ તમને મળશે, તો અત્યારે કેમ ના પડે છે? ખોટમાં જાય એ વખતે ખોટમાં જાય, અને ભાજપની સરકાર એ વખતે હતી 5મું 6ઠ્ઠું આપ્યું ત્યારે. 1100 કરોડ રૂપિયા લેવાના, 1100 કરોડ રૂપિયા તો અમારે કાલનો જે અત્યારે નહીં બોલાવે અને કોઈ કાર્યવાહી સમાધાન પ્રક્રિયા નહીં થાય તો કાલે અમારે રામધૂન લઈ અને પ્રચાર કરવો જોઈએ. કામદારો બધા રામધૂન લેશે અને ઘંટ વગાડીને કરશે કે ભાઈ આ અંધ સરકાર છે, જાગરો સરકારને, એવી અમારો કાર્યક્રમ કાલનો છે. વાત
તો એક તરફ યુનિયન જે છે તે હજુ સુધી જો સરકાર જ્યાં સુધી વાટાઘાટો માટે નહીં બોલાવે ત્યાં સુધી હડતાળ યથાવત રાખવાનું મન બનાવી ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે જણાવવામાં આવી રહ્યું છે કે જો આજે પણ આ માંગ નહીં સંતોષાય કે પછી સરકાર વાટાઘાટો માટે નહીં બોલાવે તો આવતીકાલે રામધૂન બોલાવી અને ઘંટ વગાડી વિરોધ કરવામાં આવશે. ત્યારે આજ અંગે વધુ વાત કરવા સુરતથી અમારા સંવાદદાતા કીર્તેશ પટેલ અમારી સાથે જોડાયેલા છે. સીધા જ કીર્તેશ પાસે. કીર્તેશ, એક રીતે જે વિરોધ કરવામાં આવ્યો છે, સળંગ બે દિવસથી આ વિરોધ યથાવત છે અને ખાનગી બસોને પણ આજે તો રોકવામાં આવી હતી અને વિરોધ કરવામાં આવ્યો હતો, જાણવા માંગે છું હાલ શું પરિસ્થિતિ સર્જાઈ રહી છે ત્યાં. ચોક્કસ, જે રીતે સુરત એસટી નિગમના કર્મચારીઓ સતત બે દિવસથી વિરોધ કરી રહ્યા છે, ખાસ કરીને સુરતમાં લગ્ન થઈ મુંડન કરાવીને વિરોધ ચાલતો હતો તે દરમિયાન વોલ્વો બસો ડેપોમાંથી નીકળ્યાની વાત મળતા જ પોતાના સહપરિવાર સાથે પત્ની બાળકો સાથે વિરોધ શરૂ કર્યો હતો. એક બાજુ સરકારે 3 લોકોની કમિટી બનાવી છે અને 24 કલાકમાં નિકાલની બાંહેધરી આપી છે. ત્યારે આપણે એસટી નિગમના ઉચ્ચ આગેવાનો જ આપણે વાત કરીશું. સરકારે 3 લોકોની કમિટી બનાવી છે અને 24 કલાકમાં તમારા પ્રશ્નનો નિકાલ આપવાની વાત કરી છે. શું કહેશો? જ્યાં સુધી સરકાર લેવલથી ઓથોરિટી જાહેરાત ન થાય ત્યાં સુધી અમારી લડતનો અંત આવવાનો નથી. જ્યારે અમને ખાતરી સાથે અમારા મહાસંઘની ત્રણેય યુનિયનની અત્યારે સંકલન સમિતિ અમદાવાદ લેવલે ઉપસ્થિત છે, એ લોકોને લેખિત જ્યારે બાંહેધરી આપવામાં આવે અને અમારા જે સંકલન સમિતિના હોદ્દેદારો ઉચ્ચ કક્ષાના છે એના દ્વારા જ્યારે જાહેરાત થશે ત્યારે જ અમારું આંદોલનનો એન્ડ આવશે. ચોક્કસ, એની એક આગેવાન છે, આપણે એમની જોડે વાત કરીશું. શું કહેશો? 3 જણની કમિટી બનાવી છે અને સરકાર વાર્તાઘાટો શરૂ કરી છે, 24 કલાકનો સમય આપ્યો. કમિટી તો સાહેબ આ લોકો બે વર્ષથી બનાવે છે, 17 કમિટી બની હશે, એનું રિઝલ્ટ કોઈ આવ્યું નથી. અમને તો રિઝલ્ટ મતલબ છે, અમારી જે ડિમાન્ડ ડ્રાફ્ટ મીકો છે એ પ્રમાણે અમે કેટલા પગાર ધોરણ દરેક કર્મચારીને કેવો કેવો પગાર ધોરણ મળે છે એ ઓન ધ સ્પોટ પછી લખાણ ન થાય ત્યાં સુધી અમારે ચાલુ રહેશે. કર્મચારીઓનું કહેવું છે કે સરકાર દ્વારા અત્યાર સુધીમાં આવી 17 કમિટી બનાવવામાં આવી છે, જો સરકાર આ બાબતે તમામ વાર્તાઘાટ પછી લેખિતમાં આપશે ત્યારબાદ જ આ કર્મચારીઓ હડતાલ પૂર્ણ કરશે. બાકી જ્યાં સુધી સરકારની કમિટી છે, ભલે વાર્તાઘાટ કરતી હોય, અત્યારે બી એસટીના કર્મચારીઓ લડી લેવાના મૂળમાં છે. જ્યાં સુધી કાયદેસર નિકાલ નહીં આવે ત્યાં સુધી આંદોલન યથાવત રહેવાની પણ વાત કરી રહ્યા છે. બિલકુલ કીર્તિ, જાણવા માંગે છો અત્યારે કયા પ્રકારે વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યાં કર્મચારીઓ દ્વારા? ચોક્કસ, થોડીક વાર પહેલાં જે રીતે વર્કશોપ ખાતેથી બસ નીકળી હતી ત્યારે બસના મુખ્ય ગેટ ઉપર કર્મચારીઓ ત્યાં સુઈ ગયા હતા, પોતાના પરિવારમાં પત્ની અને બાળકો સાથે પહોંચી વિરોધ શરૂ કર્યો હતો. જોકે પોલીસ પ્રોટેક્શનની માંગણી કરવામાં આવી હતી, આવનારી પોલીસને ગુલાબ આપી અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેઓ પોતાના હક માટે લડી રહ્યા છે કે નહીં કે કોઈ બીજી મગજમારી, એટલે પોલીસને ગુલાબ આપીને તેમનું સ્વાગત કર્યું હતું. હાલ આ બાબતે જે કમિટીની રચના થઈ છે, બાંહેધરી આપવામાં આવી છે અને ફરી એકવાર કર્મચારીઓ એસટી ડેપો પર પહોંચ્યા છે અને ફરી પોતાના ધરના યથાવત રીતે ચાલુ રાખ્યા છે. 24 કલાકનો સમય સરકાર આપ્યો છે કે 24 કલાકમાં તેમનો નિકાલ કરવામાં આવશે. જો કે આ 24 કલાક તેઓ દ્વારા આંદોલન શરૂ રાખવામાં આવશે. જો આવતીકાલે નિકાલ નહીં આવે તો આવતીકાલ સવારથી કહી શકાય કે રામધૂમ સાથે અલગ અલગ પ્રકારે ધરના અને વિરોધ પ્રદર્શન યથાવત રહેશે. જી બિલકુલ કીર્તેશ, આભાર. તો હજુ પણ આગામી દિવસોમાં ધરના અને વિરોધ પ્રદર્શન યથાવત રહેશે તે પ્રકારનો હાલ તો સૂર વ્યક્ત કરી રહ્યા છે પ્રદર્શનકારીઓ. ઉલ્લેખનીય છે કે કર્મચારીઓની માંગ ન સંતોષાતા તેઓનો રોષ હજુ પણ સાતમા આસમાને છે.